બધા ભણવામાં, તો આપણે પાઠ બે શરણાઈના સૂરમાં પાઠ વન ને પાઠ ટુ જોયો. હવે પાઠ ત્રણ એટલે આપણે જોશું શરણાઈના સૂર જેના લેખક છે ચુનીલાલ મડિયા. તો હવે આપણે આગળ પાઠ કન્ટિન્યુ કરશું, બરાબર. તો કન્યા પક્ષ તરફથી એક આરોનારની પરાકક્ષામાં સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. એમાં તો કે દાદા આંગળે આબોલા ધીરે ગંભીર જો, એક રે પાંદડું અમે તોડ્યું દાદ ગાળામાં લેજો જો, અમે રે લીલુડા વનની ચરકડી. હવે માત્ર ગૌરી જ નહીં, પણ ગૌરીના ગોઠણીઓ જ નહીં, પણ કન્યામાં આપત જનો જ નહીં, પણ સીમાડાનું સમગ્ર વાતાવરણ જોયું કે દુષ્કા ભરતું, એટલે કે જોશ જોશથી રોતું હોય એવું લાગ્યું. અને મીરની શરણાઈના આ શોક ગમે એટલે કે શોક થઈ ગયો હોય એવું વાતાવરણ સાથે અજબ સંમેત સાધ્યો હતો. એના સૂરમાં ઘૂંટતું હર્દ વાતાવરણને ગમગમીને ધોઈ દ્વિગુણિત બનાવી ગયું. રમજું ચગ થયો હતો. એની શરણાઈ ચગી ચગી એટલે કે આપણે કહીએ ને કે એકદમ જોશથી હતી. પોતાના ચીર યલી દિલની વેદનાઓ ચગાવવામાં પણ ડોસાય ચેન અનુભવતો હતો. એટલે કે ચેરા ગયેલી વેદના પોતાની દીકરીમાં પડતો, સમજ્યું કે લગ્ન થયા અને 8 દિવસમાં મૃત ગમી હતી, તો એની એને યાદ આવી જાય છે. સકીનાની એના માટે એ સંગીત ગાતા, મતલબ સૂરણાયના સૂર વગાતા વગાતા એટલો શોકમગ્ન બની જાય છે. ગામના એટલે કે ગૌરી નહીં, એટલે કે જે કન્યા છે ગૌરી એ જ નહીં, અને કન્યા પક્ષોના એના ગામડાવાળા આખું વાતાવરણ કેવું બની જાય છે, તો કે શોકગમ્ય બની જાય છે. પણ કન્યાને લઈ ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપા તરસી વેવાઈને તલપાપડ થઈ રહ્યા હતા. તલપાપડ એટલે કે જલ્દી કરો કે આગળ આપણે સમજ્યા કે મોડું થઈ જશે તો મારે લાઇટ મંગાવવી પડશે ને આગળ પડશે. તો પાદરના મોકળપટમાં મોકળશે મનસૂર લહેરાવી રહેલા મીરને જોઈ વેવાઈની અકળામણ વધતી જતી હતી. આખરે એમણે ભૂધર મેયાઈ સમક્ષના એ અકળામણ વ્યક્ત કરી પણ ખરી, તમારો મીર તો ભારો લાલચો લાગે છે હો. એટલે એને કીધું કે ભાઈ તમારો મીર જે વાછડી વગાડે રહ્યો છે એ તો ભારે લાલચો, આટલી દાદ એટલે કે તમે ઘોર પૈસા દીધા તોય હજી ધરાતો નથી, કે ધરવ થતો નથી એટલે કે ધરાતો નથી. અમારે તો અહીં સીમાડે સૂરજ આથમી જશે એમ લાગે છે. અમારે તો અહીંયા સીમાડે એટલે કે ગામના પાદરે જ અમારો હદી આત્મી જાય એવું તમને લાગે છે, કે કેટલા સૂર વગાડી જ રહ્યો છે ધરાતો જ નથી, આટલી ધાત એટલે કે પૈસા દીધા તો એ ધરાતો નથી. વેવાઈની ફરિયાદ સાંભળીને તુરત જ ઉદર મેરાઈ જાનના માર્ગ રોકીને ઉભેલા મીર પાસે જઈ પહોંચ્યો અને મોટે સાદેથી સંભળાવ્યો, એલા એ ડોસલા આવો ભૂખો વાળો ક્યાંથી થયો, એટલે કે એ ડોસા તું આવો ભૂખો વાળો ક્યાંથી થયો, આટલી બધી દાદ દીધી તોય તું હજી ધરાવતો નથી એટલે કે ધરાતો નથી, તને આવડા બધા પૈસા મળ્યા તોય તું હજી ખાતો નથી, આટલા પાવલા પડ્યા તોય તું હજી હાઉથી કે નથી, તો તું મતલબ કે ધરાતો નથી, આટલા તને પૈસા સિક્કા ન મળ્યા તોય તું ધરાતો નથી, ઊભો રહે શરણાઈ જે વગાડી જઈ રહ્યો છે વગાડી જઈ રહ્યો તો ઊભો રહે, પણ રમજું તો પોતાને શરણાઈ શું સિવાય બીજું કાંઈ જ સાંભળે એમ ક્યાં હતો. એને તો પોતાના શરણાઈના સુબોધ કંટાળીને રુદર મેરાઈએ વેવાઈને કહ્યું, ડોસાની ડાગડી જરાક ચસકી ગયેલ છે, દુખીઓ જીવ છે ને એમાં પાછી પાકી અવસ્થા થઈ એટલે કે કળ વકળનું ભાંડ નથી રહ્યું, એટલે કે દોસો જરા મોટી ઉંમરનો છે અને અવસ્થા થઈ ગઈ એટલે કે એને સમયનું કાંઈ ભાન રહેતું નથી. એણે ભલે કળ વકળનું ભાન ન હોય પણ અમારે તો અસૂર થઈ જશે એનું શું. તો એવાય કીધું કે એને ભલે ભાન ન હોય પણ અમારે અહીંયા ગામને પાદરે જ મોડું થઈ જશે એનું શું. તળસી એટલે કે અંધાર થઈ જશે, તળસી વેવાયની તીખી અવાજે કહ્યું, એક તો બીગાણો માર્ગ ને ભેગા જર જોખમ, એટલે કે એક તો અહીંયા તને રસ્તો સુમસાર ને ભેગ જર જોખમ એટલે કે બાળીઓ જે લગ્નમાં ગયા હોય બધા દાગીનાને પહેર્યા એટલે કે જર જોખમ એટલે કે જોખમ વાળું બધું ઘર અમારા સાથે છે. હવે ભૂદર મેરાઈનો મિરાજ હાથેથી ગયો, એમણે દાદ પેટે જમીન પર ફેંકાયા સિક્કા વીણીને પરાણ મીરની મુઠ્ઠીમાં પકડાવે ને પછી એને હડસેલો મારીને કહ્યું, એલા લઘરા હવે તો માર્ગ મોકળો કરીને ઘર ભેગો થા, હજી તો તારે કેટલા રૂપિયા ઉકવા છે કે પછી મીઠા ઝાડના મૂળ ખાવા છે, ભાવા માગણ
તેને પછી કે હવે તો તું ભાઈ તાર સાને શું બંધ કર, એ લકરા તો કેવો લકરો છો, કેટલો મોટો છો, હવે તો માર્ગ અમારો મોકળ કર, હજી તો તારે કેટલા રૂપિયા જોઈએ છે, તું મીઠા મીઠા જાણા કરે મૂળ નાખા કર, સારા માણસ હોય એને તું હેરાન ના કર. ભૂદર મેરાયને હર્ષેલી મીર હાલ્યો હલ્યો તો ખરો, પણ પોતાના ઘરને ગામને માર્ગે નહીં પણ સીમને માર્ગે, એટલે કે એને અવથી હાલ્યો પણ ગામના માર્ગે નહીં પણ સીમને માર્ગે, એટલે માર્ગ એટલે રસ્તો. સણોસરની કેળે આ તો હજી સળગ નથી મેળવતો, જો તો આ તો હજી એ સગર તડ સી વેવાય કંટાળી ગયા, બોલે આ તો અમારે મોરે વે થયો ને, આ તો અમારે કેટલું મોર કરે મર થતો, સીમને માર્ગ ભલે ગાતો ભલે વગાડતો, અમારે શું હવે બધા કંટાળી ગયા. મીર સીમને માર્ગે સામે ચાલતા રમજુને જોઈ ભૂદર મેરે કહ્યું થાશે એટલે પાછો એની મેળે પાછો આવતો રહેશે. એને પછી વેવાઈની છેલ્લી સૂચના તરીકે ઉમર્યું હવે ખબરદાર, એને રાતું કોળીઓએ પણ આવ્યો હશે તો, એટલે કે હવે કોઈ રાતીપાઈ એટલે કે એક પાવલી પણ એને આપતા નહીં. તમે પહેલેથી છૂટે હાથે દાંત દેવા માંડી એમાં ડોસો શું થઈ ગયો કે સોનાના ઝાડમાં ભાડી ગયો, પણ હવે ભૂંગળું ભૂકી ભૂકીને મરી જાય તોય સામું જોશોમાં, એટલે કે હવે ભલે વગાડતો રહ્યો ભલે ભૂંગળું એટલે કે શરણાઈ વગાડતો, પણ તમે કોઈ એક રાતીપાઈ એટલે એક પૈસો પાવલી પણ આપતા નહીં અને પાછું એને સામું પણ જોતા નહીં. અને પછી બંને વેવાઈઓ ભાવે કરી ભેટ્યા અને જાન સણોસરના કેળે ચડી. રમજુ હજી ધૂનમાં ને ધૂનમાં જાનને મોકલી ચાલ કરતો હતો, પાછળ પાદરમાં ઊભેલા લોકો આ ગાંડા માણસની હસી ઉડાવતા હતા. પુત્રી વેળા વડાવીને કુટુંબીઓ ભારે હૈયે ઘર તરફ પાછા ફરતા હતા ત્યારે સ્ત્રીઓ છેલ્લું ગીત ઉપાડ્યું હતું. એક આવ્યો તો પરદેશ પોટાડે, બે રમતા તોય માંડવા હેઠે ધૂતારો ધૂતી ગયો. આગળ જોઈએ કે ધૂનમાં ને ધૂનમાં મોટા મોટા ડગ ભરતા રમજુને કાને આ ગીત વેણ આછા પાતળા અથડાતા હતા, પણ એને ખ્યાલ ન હતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે કે એ તો પોતાની શરણાઈને સૂર વગાડતો વગાડ આગળ ગયો. પુત્ર વિયોગીના દુઃખ દર્દમાં એ જાણે કે દિશા શૂન્ય એટલે કે દિશાનું ભાન ન રહે એવો થઈ ગયો હતો. હવે તો જાનૈયો પણ મીરની મસ્કરી શરૂ કરી એટલે કે બધા એને ઠેકડી ઉડાડતા હતા. સાવ મગજ મેટ થઈ ગયો લાગે છે કે મગજ આનું છે જ નહીં એવું લાગે છે. માંગણ કીધા એટલે હા આંગળે દેતા ભોજન જવો કે જીવનમાં સંતોષ જ નહીં, એટલે બધા પોતપોતાની વાત કરે કે માંગણ કીધા એટલે હા જેટલું દઈ એટલો એનો સંતોષ જ નથી. મર વગાડ્યા કરે એનું ભૂંગળું એટલે મર વગાડ્યા કરે, હાલી હાલીને પગ પાણી ઉતરશે એટલે કે આખડો પાછો આવી જશે, કે મોર વગાડતો રહ્યો હાલી હાલીને જ્યારે થાકી જશે ત્યારે પોત માળો આખડું એટલે કે પોતાની રીતે પાછો આવી જશે. ના ઠેઠ સાણો સર સુધી વગાડતો આવે તો એ શું વાંધો છે, સમયોમાં પણ આની જ શરણાઈ કામ આવશે. એટલે સમયો એટલે કેમ થતો હતો મોર વગાડતો, આપણે સમયોમાં પણ આ શરણાઈ આવશે ને એક રાતે કહી નાખતો. ગામના મેને રૂપિયો ફફડાવવા માટે કે ગામના મેદને આપણે પૈસા દેવા માટે, પણ રમજુ સણોસર સુધી ન ગયો, વચ્ચે કબ્રસ્તાન આવ્યું કે તુરંત એના પગ થંભી ગયા એટલે કે ઊભો રહ્યો. ધણમાંથી પાછું ફરેલું ઢોર ગામડને ખીલું સૂંઘીને ઊભું રહી જાય એમ કબ્રસ્તાનમાંથી આવતી મરવાની છોડની પરિચિત સોડમ નાકમાં જતા જ મીર સૂત ખેંચાઈને ઊભો રહી ગયો. પાછળ વરગનિયાને લઈ ગાડું આવતા હતું અને એની પાછળ જુવાન જામનૈયાઓની ઠીઠોડીઓ સાંભળતા હતા. રમજુની આંખ સામે સાસરે છોડતી ગવરી નહીં પણ સકીના પસાર થઈ રહી હતી. તુરંત એના હાથ ગજવા તરફ વળ્યા. પાદરમાં ભૂદર મેરાએ ધૂળમાંથી ઉસરડો કરીને પારણે જગાવવામાં નાખવામાં પૈસા હાથ લાવ્યો. જોયું તો સાચે જ દોથા ભરાય એટલા દાદ ન મળી હતી, એટલે દોથા ભરાય એટલે ઘણા બધા પૈસા એને મળ્યા હતા. રાખ રમજો તો રાજી રાજી એટલે કે ગરીબ રમજો તો રાજી રાજી થઈ ગયો. અરગ ભર્યો એક ગાડા નીચે ગયો અને બોલ્યો લે ગગી આ કાપડ કરીને કપડાના કરીને આપું છું અને હજી તો આ રકમ સ્વીકાર કરે કે ન અસ્વીકાર થાય એ પહેલાં તો ઉત્તરથી સંધ્યાના ઉજાસમાં રમજુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. એટલે કે છોકરી વિચારતી કે પૈસા લો ન લો એટલે કે સ્વીકાર ન શકે ત્યાં તો રમજુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો એટલે કે કબ્રસ્તાન તરફ રસ્તો ત્યાં ચાલી ગયો. એની એક આંખ સામે ગૌરીનું કપડ અને બીજી આંખ સામે સકીનાનું
કફંતર કરી રહ્યું હતું. આ ચલખેલ માણસના વિચિત્ર વર્તન બદલે જાનવીએ ફરી વાર ચેષ્ટા કરતા આગળ વધ્યા. દિવસને આથમતા અજવાળે રમજુએ મૃત પત્નીની કબર પાસે બેસીને સરસ સુરવટ છેડી. પાછો સુર પત્ની કેમ પહેલા પછી ફૂલના ચડાવતા પણ સારાઈના સુર ઉગાડતા. એમાં મિલન અને વિયોગના મિશ્ર ભાવની ગંગા જમના ગુથાઈ ગઈ. પવનને પાંખે ચડી એ સુર મોડે મોડે સુધી ગામ તેમજ સીમા સાંભળતા રહે અને અનેક મિલન ઉત્સુક તેમજ વિયોગી આત્માના આ સુસ્વાદમાંથી એક સરખી શાંતિ અનુભવી રહ્યા હતા. પણ કમનસીબે રમજુની શરણાઈને આ છેલ્લી સુસ્વાદ હતી. એ પછી શરણાઈ કે સુર ગામના લોકોએ કદી સાંભળવા મળી જ નહીં. તો ઓકે ફ્રેન્ડ્સ, આપણે પાઠ જોયો, હવે આપણે આગળના પાઠમાં અભ્યાસ અને સાધન સમજૂતી જોશું.